કાશબોને બચાવવા થોડો સમય પહેલા મૂકવામાં આવેલા મશીન મેન્ટેનન્સના અભાવમાં ધૂળ લાગતા કોરોનાગ્રસ્ત બન્યું. ભરૂચનું ઐતિહાસિક રતન તળાવ વખતો વખત વિવાદમાં આવતું રહે છે. રતન તળાવમાં રહેતું અને શેડ્યુલ એકમાં આવતું જળચર પ્રાણી કાશબો તળાવની ગંદકીથી કેટલાક કાશબો મરણને શરણ થયા છે. કાશબોને બચાવવા થોડા સમય પહેલા મૂકવામાં આવેલા મશીન મેન્ટેનન્સના અભાવે ધૂળ લાગતા કોરોનાગ્રસ્ત બન્યું છે. ભરૂચના સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમારે ભરૂચ નગરપાલિકા પર ભ્રષ્ટાચારના આક્ષેપો મુકતા સવાલનો મારો ચલાવ્યો હતો. જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારની બલીએ ચડેલું રતન તળાવ કદાચ ભવિષ્યમાં ભૂતકાળ બને તો નવાઈ નહીં. ભરૂચના રતન તળાવના ડેવલપમેન્ટ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ એ કામ પૂર્ણ થયું નથી. અડધી પ્રોટેક્શન વોલ બનાવી ને કામ અધૂરું છોડીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી લીધો હોય નગરપાલિકાએ એમ લાગે છે. હાલમાં પણ રતન તળાવમાં ગંદકી પુષ્કળ છે. કાચબાઓના માટે ઓક્સિજન મશીન જે મૂકવામાં આવેલા એ બંધ છે. એટલે કે આ જે ગ્રાન્ટો અને પૈસાનો ખર્ચ કદાચ કાગળ પર બતાવવામાં આવતો હોય પણ કામગીરી ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર શૂન્ય છે. અને ભ્રષ્ટાચાર કરવામાં ભરૂચ નગરપાલિકા હદ વટાવી ચૂકી છે. અને આ ઐતિહાસિક રતન તળાવ એ ભૂતકાળ ના બની જાય અને ઇતિહાસમાંથી એનું નામ નીકળી જાય એવી પેરવી જે નગરપાલિકા કરી રહ્યું છે અને રતન તળાવને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો છે. પરેશ મહેતાનો રિપોર્ટ, ભરૂચ.